હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો કાલ રાતનો છે ને મારો ફોન હેંગ થઈ ગયો છે, એટલે મારો ફોન ખુલતો જ નથી. કોઈના કોલ આવે તો રિસીવ નથી થતા અને ફોનમાં કંઈ થતું જ નથી, એટલે એમનો હેંગ થઈ ગયો છે. એટલે આપણે હવારમાં નીરવનો ફોન લઈને આવતા રહ્યા છીએ નીચે, અને મારો ફોન ત્યાં મૂકીને આવી છું. કારણ કે રિંગ વાગે ને તો ક્યાંક છે ને ચાર્જિંગ પતે ને તો પછી મારો ફોન કાંઈક શરૂ બરૂ થાય, કારણ કે સ્વિચ ઓફ નથી થતો ને કાંઈ નથી થતું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો જાડુનું એટલે તમને હવારમાં ફોન બતાવું છું, કારણ કે કાલ રાતનો જાડુનો જે આઈફોન છે ને ચોટી ગયો છે. કઈ કામ જ નથી કરતો, એક બટન કામ નથી કરતું, ડિસ્પ્લે કામ નથી કરતી. તો બીજું કઈ તો નહીં પણ થોડું ઘણું ઘુમડવું પડશે, એટલે અરખો થઈ ખાલી આવી રીતે છે ને સ્ક્રીન જ ખુલે છે, બાકી જો કઈ વર્ક નથી કરતું. એટલે હવે આને આપણે આજે હવારમાં રિપેર કરવો પડશે, થોડુંક કોમ્પ્યુટરમાં કેમાં જોવું પડશે, ટ્રીક બ્રીક ક્યાંનું કઈ રીતે છે. કારણ કે ઘણી સાંભળ્યું છે કે આઈફોન ઘણી વાર છે ને ફ્રીઝ થઈ જાય એકદમ, કઈ ચાલે જ નહીં. જો ભાઈ, આજે હવારમાં કઈક અલગ વાનગી બની છે. તળેલી રોટલી હોય યા તો ભાખરી હોય, આજે રોટલીનો જો નાના નાના બટકા કરીને વઘારી નાખે એવું જ કર્યું છે ને. ચેવડો કર્યો છે, મને ચેવડો બહુ ભાવે. તો રોટલી પડી હતી ને તો મેં ધારો ચેવડો કરી નાખી, ચોળી નાખું અને પછી એમાં લીંબુ ને ખાંડ ને બધું નાખું એટલે ખાટો મીઠો બનાવું. એમને તને બહુ ભાવે તો મને બહુ ભાવે, તો રોજ કરી દેતી હોય તો આવું. હા તો રોજ કરી દેવું, રોજ નો ભાવે, કોક વાર કરીને તો જ ભાવે. કઈ નઈ, હાલો બધા. અને હું કયો ભાઈ, રોટલી નો ચેવડો, રોટલી નો ચેવડો ખાવા. ચીયર્સ. હાલો ભાઈ બધા લોકો, અને સાથે ચા પીવા માટે. તો આજે જેવો નીરવે લાઈટ ફાઇનલી બહાર કાઢી નાખી છે, અને આજે ફાઇનલી રીલ નું શૂટિંગ થાય છે. કેટલા ટાઈમ પછી નીરવ, કેટલો એક્સાઈટેડ છો? ફૂલ એક્સાઈટેડ છું, કારણ કે પાછા મારા ઝોન માં જાઉં છું. એટલે તો ફાઇનલી જો અહીંયાથી લાઈટ થાય ને શૂટ થાય, અને એના જે કલાકાર છે ને બહુ મોંઘા છે, એટલે માંડની રવે બોલાવ્યા છે. ક્યાં ગયા કલાકાર, મેઇન કલાકાર? તો જો મેઇન કલાકાર તૈયાર થવા માંડ્યા છે. ઓલરેડી તમારું બજેટ અમારા કરતા હાઈ જ છે મમ્મી. હે ને નીરવ, નીરવ અફોર્ડ નથી કરી શકતો ને એટલે રીલ ઓછી આવે છે. તમે લોકો પૂછો છો ને રીલ કેમ ઓછી આવે છે. હે ને નીરવ, કલાકારો પૈસા ન મગતા પણ મહાનુભવ માંગે છે. આ બે કલાકાર છે, અને ઘણા દિવસ બાદ છે ને અમે રીલ શૂટ કરીએ છીએ, કારણ કે વચ્ચે ટાઈમ ન મળતો એવું બધું. પણ મારા દિમાગમાં એટલા બધા કોન્સેપ્ટ હતા, તો આજ ફાઇનલી ચાલુ કરી દીધી રીલ શૂટ કરવાની. તો હવે આજ ફાઇનલી કરી છે, તો મને લાગે આઈ હોપ કે આગળ આપણે આવી રીતે રીલ શૂટ કરતા રહીને લોકોને જોવા મળે. કારણ કે રસ્તામાં અમે નીકળતા હોય તો હમણાં જ બે ત્રણ દિવસ પહેલા લોકો આવીને કહે છે કે તમે કેવી કે રીલ બંધ કરી દીધી છે, કે તમારી રીલ જોવાની બહુ મજા આવતી. હે ને નીરવ, અમે છે ને છેલ્લા 8 વર્ષથી કોમેડી કરીએ છીએ, અને છેલ્લા 6-8 મહિના જે વર્ષ દિવસથી બંધ કરી છે, એટલે લોકો અમને પૂછવાના જ છે કે કોમેડી કેમ બંધ કર્યું, કારણ કે અમે એની માટે જ જાણીતા છીએ. તો કઈ નઈ, ફરીથી આપણે કોમેડીને આજે રીલ શૂટ કરી નાખી. આગળની તો ખબર નહીં પણ આજની ખબર છે. આજે ફાઇનલી શૂટ થાય, આજે જ એડિટ કરીને નાખી દઈશ કે કાલ નાખીશ? આજે જ આવી જાય, એટલે તમે લોકો જો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ છે એમાં જે જોઈ શકો છો, અને ઢોકળી યુટ્યુબ ચેનલ છે જેમાં શોર્ટ્સમાં તમે જોઈ શકો છો, અને અંદરથી ભરી પડ્યો છે, કારણ કે કેટલા દિવસથી કોમેડી નથી બનાવ્યું ને મેં બહુ બધું લખેલું પડ્યું છે. તો નીરવ પાસે કોન્સેપ્ટ બહુ છે, એટલે હવે જો ટાઈમ મળશે ને તો એવી રીતે રીલ આપણે ફટોફટ શૂટ કરતા જાઓ. તો હાલો ફાઇનલી હવે રીલ નું શૂટિંગ શરૂ કરી દઈએ. ગણપતિ બાપ્પા મોરિયા. તો આજે બે ગ્રેટ એક્ટર કામ કરે છે ને, તો આજે મને છે ને નીરવ ની દાંત થોડીક ઓછી પડી છે, કારણ કે આજે બધી દાંત મમ્મી ના ભાગમાં આવી છે. ભાઈ મને થોડો આવડે એ બધું, તમે તો અમે વર્ષોથી કરો છો. એમાં એવું છે કે અમારા જે આ રેગ્યુલર કલાકારો છે એને વાંધો ના, મમ્મી ને હું ક્યારેક ક્યારેક જ એક્ટિંગ કરાવું ને, તો અમુક એક્સપ્રેશન મમ્મી પાસે થી કાઢવા છે ને અઘરા છે. તો મેં એક્સપ્રેશન એવો છે આમ ગુસ્સો છે, જાઓ મમ્મી ગુસ્સા કરે. એવું નઈ, મમ્મી છે દર વખતે જયારે હું એક્ટિંગ કરતી હોય ને મારી રીટેક આવે ત્યારે મમ્મી દર વખતે કે આટલું તો બોલવાનું છે, તારથી આટલું ન થાય, આ વખતે મમ્મી ને કરવાનું છે ને, એટલે જો મમ્મી થી નતા. જો મમ્મી પાસેથી મારે એક્સપ્રેશન કેવા જોઈએ ખબર, કન્ફ્યુઝ વાળા. અને મમ્મી ને એવું છે કે કાયમ મેં ગુસ્સા વાળા એક્સપ્રેશન જ આપ્યા છે ને રીલ માં. તો મમ્મી ગુસ્સા વાળા કરો તો કેવી રીતે કરો? ગુસ્સો તો કરે, કરો. જો એમાં એવું છે, કોઈ બી છે ને લાઈક ઓલ્ડ એક્ટર હોય ને મોટી ઉંમરના, તો એની પાસે જો એક્ટિંગ ન કરતો એની પાસે કઢાવું ને, એટલે ભાઈ માથાનો દુખાવો છે. પણ કાંઈ વાંધો ને, તો મમ્મી છે ને દિવસે દિવસે ઇમ્પ્રુવ કરે છે, પણ રોજ મહેનત કર્યા રાખે થોડી ઘણી. તો ફાઇનલી રીલ નું શૂટ પૂરું થઈ ગયું છે, એડિટ બેડિટ કરીને આપણે ટૂંક સમયમાં નાખી દેવું. અને ખુશખબરી વાત એ છે કે જાડુનો મોબાઈલ ચાલુ થઈ ગયો છે. મેં તમને કીધું તો એનો મોબાઈલ ફ્રીઝ થઈ ગયો હતો, પણ 2-5 મિનિટમાં થોડો અરખો થઈ ગયો પીસી ઉપર બેસીને. ને જાડુ, કારણ કે આપણી ઘરે જ કમ્પ્યુટર એન્જિનિયર છે, એટલે આપણે બહાર કે રિપેરિંગ ની જરૂર ન પડે. એટલે નીરવ જો મારો ફોન હરખો કરી દીધો, કે કમ્પ્યુટર એન્જિનિયર કે મોબાઈલ રિપેર ન કરે, કઈ લે તે કરી દીધો ને. એટલે અમારે તો એ જ હોય, કમ્પ્યુટર એન્જિનિયર હોય ને બધા કમ્પ્યુટર નું ગમે એ કામ હોય એટલે બોલાવે કે તું તો કમ્પ્યુટર નું કરશો ને, તને આવડે છે, હું કરવાય કમ્પ્યુટર એન્જિનિયર ને બોલાવે. બોલે કમ્પ્યુટર એન્જિનિયર ની ઈજ્જત શું છે કે મોબાઈલ રિપેર કરે? કોમ્પ્યુટર એન્જિનિયર ના અલગ ભણાવ, મોબાઈલ રિપેરિંગ નું ભણાવ. પણ કાલ રાતે જ ન કરી દેવાય, મને કે 3 મિનિટમાં થઈ ગયો. તો મેં કાલ રાતે જ કરી દીધો હોત તો 9 વાગ્યાનો મારો ફોન બંધ થઈ ગયો હતો. કઈ નઈ, એટલું દૂર રહીને ફોન થી એટલે હું
હવે સાચી અત્યારે એવું થઈ ગયું છે કે એક વસ્તુ જેના વગર ન રહેતું હોય તો અત્યારે કરંટલી ફોન છે. મને એમ કે મારું નામ લે તારી ઉપર મોબાઈલ છે. જો આ માણસ ની આજે લેફરેટ લેવાય ગઈ છે, રોજ બધાની લેફરેટ લે. મમ્મી આજે એક્ટિંગ માં એક બે ડાયલોગ માં લોચા થઈ ગયા કા? પણ એવો નીકળે નહીં, શું કરવાનું? નહીં પણ હારી એક્ટિંગ કરી, થોડીક મહેનત થાય. બીજો નવા નવા કે નવા નિશાળી કહેવાય તો એ તમે જૂના નિશાળી છો. ખીજાવાના ડાયલોગ હતા ને, એ શું કેવાય, એક્ટિંગ થતી જ નથી. બાકી આમ આડા દિવસે ખીજાવાનું કે તો તોડી નાખે કોઈ ને. જો અત્યારે જમવા માટે બેઠા છીએ અને અમારા પપ્પા ગયા છે બહાર ગામ, એટલે ઘરે જો પીઝા પાર્ટી છે. કારણ કે પપ્પા ને પીઝા ભાવતા નથી, અમને ત્રણેય બહુ ભાવે. એક આપણો જો ફાર્મ વિલા મગાવ્યો છે બધો વેજીટેબલ વાળો, અને એક છે ને ઓનલી ચીઝ વાળો મગાવ્યો છે. થોડોક રેળાઈ ગયો છે, ગરમા ગરમ છે, એટલે ચીઝ વાળો મેડમ નો ફેવરિટ છે, 7 ચીઝ કરીને. અને મારો મમ્મી નો આ ફેવરિટ છે. મમ્મી કેટલા દિવસ બાદ પીઝા ખાવા? અને મારા મમ્મી માટે જ આ સ્પેશિયલ લાવવાનું કારણ એ છે કે અમે તો બહાર જતા હોય એટલે ઘણી વાર ખાતા હોય, પણ મમ્મી ની બહાર ન જતા હોય એટલે ઘરે મગાવ્યા છે. મમ્મી આ તો જલસા હો, પાર્ટી પાર્ટી. હાલો બધા, હાલો બધા, પીઝા ખાવા માટે. નીરવ ના મમ્મી ના ફેવરેટ છે ને હવે મારા ફેવરેટ છે, પણ 7 ચીઝ એક પીઝા. અને જો મારા ભાગ નો જ રેલાઈ ગયો છે, આ બાજુ નું બધું અહીં આવી ગયું. તો આજે જે આપણે કોમેડી રીલ બનાવી હતી એ એડિટ કરીને ઇન્સ્ટાગ્રામ માં નાખી છે, તમારા લોકો નો અદભુત રિસ્પોન્સ આવ્યો છે, બધાને બહુ ગમી છે. અને અમે ગમે ત્યાં જતા તો લોકો કહેતા કે હવે કેમ કોમેડી વિડીયો બનાવતા, કે રીલ કેમ નથી બનાવતા, બહુ મજા આવે છે. પણ અમે ઘણા ખરા કામમાં સચવાઈ ગયા હતા, ઘણા બ્રાન્ડ સાથે કામમાં હતા, ઘણા વ્લોગમાં સચવાઈ ગયા હતા. તો હવે મેન જાડુ ડિસાઈડ કર્યું હતું કે આપણે થોડો ઘણો ટાઈમ કાઢી કોમેડી રીલ બનાવશું, કારણ કે લોકોને બહુ મજા આવે છે. અને અંદર થી ઘણા સમય થી બનાવી હતી, લખેલી બહુ પડી, કારણ કે હું લખતો સતત હોઉં છું પણ બનાવવાનો ટાઈમ નહોતો. પણ આજે ફાઇનલી બનાવી નાખી છે, હવે રેગ્યુલર બનાવવાની ટ્રાય કરશું. તો જો રાતનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, મમ્મી અહીંયા સુધારે છે બટેકા, કારણ કે બટેકા પોવાનો પ્રોગ્રામ છે. અને મેડમ અહીંયા સુધારે છે ટમેટું, અને મેડમ જેવા છે એવા મરચા. તો મમ્મી બટેકા સુધારે તો બટેકા પોવા થાય, તો હું ટમેટા સુધારું તો ટમેટા પોવા ને મરચા પોવા થાય. એ ટમેટા પોવા આપણે ખાધા નથી કા? પણ મને લાગે પૌવા અને બટેકા બે ભેગા થતા હશે ને, એટલે બટેકા પૌવા. ટમેટા અને મરચી બધું ભેગું ન થાય, હળદર ને બધું હોય તો હળદર પૌવા. ઈ વાત સાચી ભાઈ, કદાચ પેલા કેતા હોય તો આવું કેતા હોય. ખાલી પોહા કે. તો જાડુ અત્યારે બનાવે છે બટેકા પૌવા, અને અત્યારે ચાલી રહ્યો છે વઘાર. અને વઘાર ની સુગંધ એવી આવે છે ને કે સાબુદાણા ની ખીચડી બનતી હોય, મને સાબુદાણા ખીચડી બહુ એટલે બહુ ભાવે છે. જો કે ઘરે જાડુ નહીં ભાવે. જાડુ સરપ્રાઈઝ નથી કે સાબુદાણા ખીચડી બને છે? સાબુદાણા પલાળવા પડે, નકર તો કરી નાખે. પલાળા નથી એટલે ભાઈ. જો બટેકા પૌવા તો છે ને હેલ્ધી ગણાય, પણ સાબુદાણા ખીચડી હેલ્ધી ગણાય કે નહીં ફટાફટ કોમેન્ટ કરી દેજો, કારણ કે અમને તો બહુ ભાવે છે. અને પણ એમાં એક જ દિક્કત હોય છે, સાબુદાણા પલાળવા પડે એટલે જલ્દી બને નહીં. બટેકા પૌવા આમ બની. જો બટેકા પૌવા માં સિંગ નાખવાની છે, એટલે સિંગ ને તળી નાખી છે, અને આની ઉપર મીઠું ભભરાઈને ખાવ ને તો મજા આવી જાય. અને લોકો ફરાળ કેવું રહેવાય ને ત્યાં રીતે ખાતા હોય. તો જુઓ ટેસ્ટી બટેકા પૌવા બની ગયા છે, આજે જોરદાર બન્યા છે સ્વાદમાં. સાથે છે ચા, રતલામી સેવ છે, અને આ મેડમ જો ખૂટવાડી દીધા. એટલા બધા ભાઈવા કું થોડા કેવાડ લીધા એટલે ખૂટવાડી દીધા. ઓકે જો ભાઈ, બટેકા પૌવા તો બહુ ટેસ્ટી બન્યા છે. મમ્મી તો નહીં ખવાય, કારણ કે એ તો ફરાળ લે છે. એટલે આજે નીરવે કીધું ને એ પ્રમાણે બનાવ્યા, કે અમે જેટલો બટેકું ને ટમેટું ને નાખ્યું હતું ને, નીરવ કે હજી ડબલ નાખો એટલે બધી વસ્તુ ડબલ નાખી છે. એટલે પૌવા કરતા બીજી જે વધારાની આઈટમ છે ને ડબલ છે, એટલે સ્વાદમાં મસ્ત લાગે છે. જો સિંગ વધારે છે, બટેકા વધારે છે, અને પપ્પાએ જો બટેકા પૌવા લીધા છે, અને બધાએ જો જમવા બેસી ગયા છે. મમ્મી ફ્રૂટ ઉપર છે. તો ફાઇનલી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે, અને બટેકા પૌવા ખાઈને પેટ ભરીને ખાધા છે, કારણ કે આજ વેજીટેબલ વધારે નાખ્યું ને, તો મને તો બહુ એટલે બહુ ભાવ્યા. તને ભાવ્યા કે ન ભાવ્યા? મને બટેકા પૌવા બહુ જ ભાવ્યા. અને બટેકાની વધારે વસ્તુ હોય, મને બટેકા જેમાં પણ હોય ની બધી વસ્તુ ભાવે. લુખા બટેકા આપે ને બાફી દોય મને ભાવે છે, એટલે ઓબ્વિયસલી બટેકા વધારે હોય તો ભાવે. અને બટેકા લગભગ બધાને પ્રિય જ હોય.
અને એક જણાએ કોમેન્ટમાં પૂછ્યું છે કે વાળમાં મેં સ્મૂથનિંગ કરાવ્યું છે કે કેરાટીન કરાવ્યું છે, તેવું કઈ મેં નથી કરાવ્યું, મેં વાળમાં ખાલી હેર કલર જ કરાવ્યું છે. પછી હેર કલર કરાવીને એ લોકો વાળ વોશ કરે અને પછી બ્લો ડ્રાઈને એવું બધું કરે ને, એના કારણે મારા વાળ સારા લાગે છે. હમણાં ધોઈશ ને એટલે મારા નેચરલ જે વાળ છે એની પાછા આવી જાય. એટલે ટૂંકમાં એને ટ્રીટમેન્ટમાં ખાલી કલર કરાવ્યો છે, બીજું કઈ એને સ્ટાઈલ બાઇલ નથી કરાવી, એ જે નેચરલ એ લોકો કરી દે ને કલર ની હારે એ બધું કરાવ્યું. હા, બીજું કઈ નથી કરાવ્યું. અને મને એમાં એવું છે કે મને છે ને મારા જે નેચરલ વાળ છે ને એ જ વધારે ગમે છે. સ્ટ્રેટ આમ સીધા વાળ રહે ને મને થોડાક ઓછા ગમે. અને એ બધું કરાવી બે દિવસ પછી તો નેચરલ ઉપર જ આવી જવાનું. ના, એ તો વધારે 6 મહિના 8 મહિના એવી રીતે હાલે. એ નહી, એ નથી કેતો, સ્ટાઈલિંગ કરી દે. હા, સ્ટાઈલિંગ તો એક દિવસ એનું હાલે. છુટ્ટા વાળ રાખીને કોણ ફરે? એ મને એ નથી સમજાતું, લોકો છુટ્ટા વાળ કઈ રીતે રાખી શકતા હશે? કારણ કે એક દિવસ રાખવાનું તો ઘરમાં આમ ઓલું થઈ જાય. હવે બાંધી દઈ તો એ કઈક ઇવેન્ટ માટે, તમે પ્રસંગ માટે, એની માટે હોય. બાકી ઘરે કઈ કરો તો મતલબ નહીં. અને ઘરે મને લાગે જે લોકો ને ખાલી એમને બસ બેસવાનું કે એવી રીતે કઈક કામ કરતા હોય ને બીજું તો હાલે, બાકી ઘરનું કામ કરતા હોય તો ન ચાલે. કારણ કે વાળ બાંધેલા હોય તો ખાવા એટલા વાળ ખરે છે, નો બાંધતા હોય તો કેટલા ખરે. તો પછી વાળનું શાક ખાવું પડે. શાકમાં વાળનું, વાળમાં શાક. સાચી વાત છે. તો આઈ હોપ કે તમને અમારા આજનો વ્લોગ બહુ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા બ્લોગ સાથે. કાલે ત્યાં સુધી બાય બાય. સારંગે સારંગે. બાય બાય.